હકીકતમાં છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે ત્યારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાળે તેવી શક્યતા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે. કોંગ્રેસ છોડશે બાપુ, કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં થતા વારંવાર અપમાનથી શંકરસિંહ વાઘેલા કંટાળી ગયા છે અને આ જ કારણને લઈ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષ છોડવાનો મૂળ બનાવી લીધો છે. જોકે શંકરસિંહ વાઘેલા લાંબા સમયથી પક્ષથી નારાજ છે, જેને લઈ થોડા સમય પહેલા ભરતસિંહ સોલંકીએ બાપુના નિવાસ સ્થાન વસંત વગડોમાં જઈ બેઠક કરી હતી અને નારાજ બાપુને મનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ બાપુ હજુ પણ માન્યા ન હોય તેવું લાગી રહ્યું છે. તો શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસના 8 ધારાસભ્યો પણ પક્ષ છોડવાના મૂળમાં છે, એટલે કે જો બાપુ કોંગ્રેસ છોડશે તો 8 ધારાસભ્યો પણ કોંગ્રેસ પક્ષ છોડે તેવી શક્યતા છે. કોણ કોણ કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી શકે છે તેના નામ પર એક નજર કરીએ. ગોધરાના ધારાસભ્ય સીકી રાહુલજી, ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારા, પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્ર બારિયા, બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, માણસાના ધારાસભ્ય અમિત ચૌધરી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત કોંગ્રેસ પક્ષ છોડી શકે છે. તો શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે, એટલે કે રાજ્યસભાની ચૂંટણીને લઈ બાપુ એક કાકરે બે પક્ષી મારવાના મૂળમાં છે. તો શંકરસિંહ વાઘેલા સહિત 8 ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર શંકરસિંહ વાઘેલા અને અન્ય ધારાસભ્યો ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે. તો શંકરસિંહ વાઘેલા આગામી સમયમાં કોંગ્રેસમાંથી સંન્યાસ લે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.